मिली
100 mili, 100 mili, 200 mili, 300 mili, 400, 500 mili, આ એ નાનું માપ છે. હવે 1 લિટર સાંભળજો, 1 લિટર બરાબર 1000 મિલી લિટર. એકડાને 3 મીઠા હોય એટલે 1000 થાય. શું થાય? 1000. તો 1 લિટર બરાબર 1000 મિલી લિટર. આ પરીક્ષામાં પૂછાય છે, ખાલી જગ્યામાં પૂછાય કે 1 લિટર બરાબર ખાલી જગ્યા મિલી લિટર. તો 1000 મિલી લિટર અને 1000 મિલી લિટર બરાબર ખાલી જગ્યા લિટર તો 1 લિટર. આવો ખાલી જગ્યામાં બરાબર ધ્યાન રાખજો તમે કે ગુંજાસનો મોટો એકમ લિટર છે, ગુંજાસનો નાનો એકમ મિલી લિટર છે. ટૂંકમાં તેને શું કહેવાય છે? મિલી કહેવાય છે. 1 લિટર બરાબર 1000 મિલી લિટર. આવો બરાબર તમારે ધ્યાન રાખવાનું છે કે મોટો એકમ એટલે લિટર અને નાનો એકમ એટલે મિલિલિટર, અને 1000 લિટર એટલે 1000 મિલિલિટર. હવે બાળકો જુઓ કે નીચેની વસ્તુ માટે આપણે ખાનામાં વધુ પ્રવાહી સમાવી શકે તેના માટે સાચું અને ઓછું પ્રવાહી સમાવી શકે, ઓછું પ્રવાહી એટલે ઓછું પ્રવાહી સમાવી શકે તેને ખોટાની નિશાની કરો. હવે અહીંયા આગળ જુઓ, કયાનો ડોલ છે? આ ડોલ છે અને આ નાનો ટપ છે, બરાબર. તો આ ડોલ છે તો આ ડોલમાં વધારે પાણી સમાય કે આ ટપમાં? સેમાં વધારે પાણી સમાવી શકાય? તો ડોલમાં વધારે સમાવી શકાય ને. વધુ પાણી સેમાં રહે? વધુ આપણે આ બે વસ્તુ હોય પાણી ભરેલી, આ ડોલ હોય અને આ ટપ હોય, તો આ બેમાંથી કયામાં વધારે પાણી સમાય? વધુ પ્રવાહી શેમાં શકાય? વધુ પ્રવાહી શેમાં સમાવી શકાય? તો ઢોલમાં. તો વધુ પ્રવાહી સમાવી શકે તેના માટે શું કરવાનું છે? સાચું. તો ઢોલ ઉપર આપણે શું કરીશું? સાચાની નિશાની કરીશું, સ્વચ્છાની, બરાબર. કારણ કે આમાં પાણી વધારે સમાવી શકાય અને આમાં ઓછું માય, આમાં વધારે પાણી માય ને, આમાં વધારે પાણી રહે, આમાં ઓછું પાણી રહે તેમાં મોટું, બરાબર. તો જુઓ, પાણી આમાં વધારે રહે, આમાં ઓછું રહે, એટલે આનું માપ શેમાં થશે? લિટરમાં થશે. એટલે મોટો એકમ લિટર, બરાબર. એટલે આમાં પ્રવાહી વધારે સમાય, પાણી આમાં ઓછું સમાય, બરાબર. હવે જોવાની છે કે પાણીનું માટલું છે તમારા ઘરે, છે ને પાણીનું માટલું, ઘરે પાણીનું માટલું છે ને, તો શેમાં પાણી વધારે રહેશે? અને આ પાણીનો જગ છે, આ પાણીનો જગ છે અને આ માટલું છે, તો શેમાં પાણી વધારે સમાય? વધારે પાણી શેમાં સમાવી શકાય? તો માટલામાં સમાવી શકાય ને. તો માટલા માટે શું કરીશું આપણે? સાચું, આમાં વધારે પાણી સમાવી શકાય એટલે સાચું. ઓછું પાણી શેમાં રહેશે? ઓછું પાણી શેમાં સમાવી શકાય? હા, માટલું અને જગ હોય, પાણીનો જગ હોય અને માટલું હોય, તો શેમાં વધારે પાણી રહે? માટલામાં. એટલે માટલામાં સાચું, અને આમાં પાણી ઓછું સમાવી શકાય એટલે ખોટું, બરાબર. હવે અહીંયા જુઓ કે આ પાણીનું બોટલ છે અને આ નાની બોટલ છે, તો આ કયામાં વધારે પાણી રહેશે? વધુ પાણી શેમાં સમાવી શકાય? ચિત્રની અંદર બરાબર જુઓ, તમે ચિત્રની અંદર જુઓ કે શેમાં પાણી વધારે સમાવી શકાય. તો આ બે વસ્તુ છે, તો શેમાં વધારે પાણી રહેશે? તો આ જગમાં વધારે રહેશે, બરાબર. અને આ પાણીની બોટલમાં ઓછું, એટલે આમાં આપણે શું કરીશું બાળકો? સાચું કરીશું, આમાં સાચું. અને આમાં શું કરીશું? ખોટું, કારણ કે આમાં ઓછું પાણી સમાવી શકાય, એટલે અહીંયા આપણે શું કરીશું બાળકો? ખોટું કરીશું. શું કરીશું? ખોટું. હવે અહીંયા આગળ જોવાની છે કે આ પાણીનો ગ્લાસ છે અને આ બોટલ છે. હવે પાણીનો ગ્લાસ હોય, સાંભળી હોય કે
ग्लास में तो सेम वधारे पानी रहे वधारे मधु पानी सेम रहे तो बोतल में रहे तो बोतल में पानी वधारे समावेश सका इले पानी आ बोतल में के आपने शू करी शू साचू करी शू करी शू बाला को साचू तो आमा पानी वधारे समावेश सका आमा पानी ओछू रहे इले आमा वधारे पानी रहे तेरा मन के आपने शू करी शू बाला को साचू सेम ओछू पानी रहे ग्लास में ग्लास में ओछू रहे इले फोटू जो आई ग्लास छे अने पानी नी बोटल हो एमां तमे 3 ग्लास पानी के 4 ग्लास पानी लेवो त्यारे बोटल भराय હવે બાળકો અહીંયા આગળ જુઓ કે આ ચાની કેટલી છે અને આ કપ પ્રકારની છે આ ચાની કેટલી છે અને આ કપ પ્રકારની છે તો સેમાં વધારે ચા રહેશે ચા સેમાં વધારે સમાવી શકાય સેમાં વધારે ચા હશે તો કેટલીમાં આમાં ઓછી હશે બરાબર બાળકો ચા એ પણ પ્રવાહી કહેવાય બરાબર તો ચા છે આમાં વધુ હશે અને આમાં ઓછી આમાં એક એક જ કપ ચા છે અને આમાં કેટલી હશે આખા ઘરના બધા પી શકે એટલે આના માટે આપણે શું કરીશું બાળકો સાચું કરીશું આમાં વધારે વધારે ચા છે એટલે સાચું અને આમાં ઓછી ચા રહે એટલે ખોટું બરાબર બાળકો હવે અહીંયા આગળ જુઓ કે આ તપેલી છે તપેલી તો જુઓ છો ને ઘરમાં તમારે બધાને ઘરે તપેલી છે ને આપણે દાળ ભાત શાક બનાવીએ છીએ હા દાળ ભાત શાક બધું બનાવી આ તપેલી અને આ વાટકો છે વાટકામાં તમે ચા દૂધ પીવો છો ને એ આ વાટકો છે તો હવે દાખલા તરીકે આપણે છાસ હોય તો છાસ છે આ તપેલીમાં વધારે હશે આમાં વાટકામાં ઓછી હોય ને તો સેમાં આ પ્રવાહી છાસ પણ પ્રવાહી છે બરાબર તો સે દૂધ એ પ્રવાહી છે તો સેમાં આ વધારે સમાવી શકાય તો આ તપેલીમાં એટલે આપણે તપેલી ઉપર શું કરીશું બાળકો સાચું અને વાટકામાં ઓછું સમાવી શકાય એટલે ખોટું એટલે બાળકો જુઓ જેમાં પ્રવાહી વધારે સમાવી શકાય એના ઉપર આપણે સાચું ગો કર્યું છે જેમાં ઓછું રહે ઓછું પ્રવાહી હોય એના માટે આપણે ખોટું કર્યું છે એટલે તમને ખબર પડી કે પ્રવાહી એટલે કે પાણી જેવી વસ્તુ હોય એટલે પાણી દૂધ છાસ પેટ્રોલ ડીઝલ કેરોસીન બરાબર ચા દાળ પછી દૂધપાક બાસુંદી આ બધું શું છે પ્રવાહી જેવું છે એટલે કે પાણી જેવું છે આમ આપણે નીચે પડે તરત એનો દૂર દૂર સુધી એનો રેલો ચાલે એટલે આ બધાને શું કહેવાય પ્રવાહી કહેવાય તો બાળકો આમાં તમને બરાબર ખબર પડી ગઈ કે શેમાં વધારે પ્રવાહી રહે અને શેમાં ઓછું રહે એટલી તમને સમજ પડવી જોઈએ કે ગ્લાસ હોય અને બોટલ હોય તો શેમાં વધારે પાણી સમાય તો બોટલમાં એટલે બાળકો તમારે બરાબર આ ધ્યાન રાખવાનું છે અને આ તમારે એટલું યાદ રાખવાનું કે મોટો એકમ એટલે લીટર જેમાં જેમાં વધારે પ્રવાહી સમાવી શકાય જ્યારે જેમાં વધારે પ્રવાહી રહે જેમાં વધારે પ્રવાહી રહે લીટર જેમાં ઓછું પ્રવાહી સમાવી શકે એટલે કે નાનો એકમ એટલે મિલીલીટર એટલે જેમાં વધુને વધુ પ્રવાહી સમાય મોટો એકમ શું છે લીટર છે નાનો એકમ શું છે મિલીલીટર છે અને મિલીલીટરને ટૂંકમાં શું કહેવાય છે બાળકો મિલી કહેવાય છે તો બાળકો તમારે શું કરવાનું છે કે ઘરે નોટની અંદર પ્રકરણ 7 જગ અને મગ તો આ તમે અંદર આ લખી કાઢજો અને આ ચિત્રો પણ દોરજો એટલે તમારે એટલું ધ્યાન રાખવાનું કે આમાં વધારે પાણી રહે આમાં ઓછું રહે આમાં વધારે પાણી રહે આમાં ઓછું રહે કે એ પ્રમાણે સરસ મજાના આ ચિત્રો પણ દોરજો આ તમારે પહેલા લખાણ લખવાનું છે પછી આ ચિત્રો દોરવાના છે પછી સાચું અને ખોટાને પણ નિશાની કરવાની છે અને સુંદર ચિત્રો દોરજો પછી જ્યારે
જ્યારે શાળા શરૂ થશે ત્યારે તમારા નોટની ચકાસણી કરીશ. ચલો બાળકો.